નમસ્તે મિત્રો પ્રકરણ ચાર ભાગીદારી પુનર્ગઠન એમાં આપણે ટાઈપ નો આજે છેલ્લો દાખલો ગણવા જઈ રહ્યા છીએ આની પહેલાંનો દાખલા નંબર દસમાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું અને તેની આમ નોંધો કઈ રીતે તૈયાર થાય એની આપણે ચર્ચા કરેલી આ દાખલાની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું કઈ રીતે તૈયાર કરવું એની ચર્ચા કરીશું જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે ભાગીદારો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલાવે તો પેઢીના ચોપડે જે મિલકતો અને દેવા છે એની નવેસરથી કિંમત આંકવામાં આવે જે આપણે જોયું તો હવે પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું છે એમાં આપણે મિલકતો અને દેવાની નવી કિંમત દર્શાવવાની છે એટલે કે વધારા ઘટાડા બાદની નવી કિંમત દર્શાવવાની થાય છે એક બાબત બરાબર ધ્યાન રાખવાની જે વિગત ઉપર વધારા ઘટાડાનો હવાલો છે એ જ વિગતમાં વધારો ઘટાડો થશે જે વિગત ઉપર વધારા ઘટાડાનો હવાલો નથી એ વિગત જૂના પાકા સરવૈયામાંથી એટલે કે રકમના પાકા સરવૈયામાંથી એઝ ઇટ ઇઝ નવા પાકા સરવૈયામાં દર્શાવાશે તો આપણે દાખલો શરૂ કરીએ તો આ દાખલાની અંદર આપણે બે ફોર્મેટ તૈયાર કરવાના રહેશે આ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર અગિયાર છે મંજુ પ્રભા અને મીનાવાળો દાખલો તો તમે ટેક્સ્ટબુક જે છે એની અંદર આ દાખલાની રકમ છે એ બરાબર જો મંજુ પ્રભા અને મીનાવાળો દાખલો છે પેજ નંબર એકસો ને ચાલીસ ઉપર આ દાખલો આપેલો છે હવે આ દાખલાની રકમ બરાબર વાંચીએ તો તેઓનું નફા નુકસાન ફાળવણીનું જૂનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે છે તો આપણે આ જૂના પ્રમાણની જરૂર રહેશે એ બરાબર યાદ રાખજો અને બીજું જરા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ નજર નાખો મૂડીની નીચે ચાલુ ખાતા આપેલા છે વિદ્યાર્થી મિત્રો ચાલુ ખાતા અને મૂડી ખાતા શું છે એની ચર્ચા પ્રકરણ એકમાં આપણે હજુ કરવાની બાકી છે તો એમાં બહુ આપણે ડીપમાં નહીં જઈએ પણ આટલી બાબત યાદ રાખજો કે ભાગીદારો જ્યારે સ્થિર મૂડી પ્રથા અપનાવે ત્યારે ભાગીદારોના મૂડી ખાતાની સાથે ચાલુ ખાતા પણ હોય છે અહીંયા માત્ર ફેર એટલો પડશે કે મૂડી ખાતા એઝ ઇટ ઇઝ રહેશે એક લાખ પચાસ હજાર ચાલીસ હજાર અને ત્રીસ હજાર કુલ રકમ બે લાખ વીસ હજાર એઝ ઇટ ઇઝ રહેશે પણ ચાલુ ખાતા છે એ ચાલુ ખાતે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો લઈ જવાનો આની પહેલાંના દાખલામાં રાજેશ પુષ્પા અને પ્રતિભાવાળા દાખલામાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો ત્રણેય ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા હતા પણ અહીંયા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો મૂડી ખાતે ન લઈ જતા ચાલુ ખાતે લઈ જઈશું તો ગયા દાખલાની રકમમાં એમ કહ્યું હતું કે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને આમ નોંધ કરો તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું અને આમ નોંધ જ કરી હતી અહીંયા આ દાખલામાં આપણને એમ કીધું છે કે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન બાદનું પાકું સરોવું તૈયાર કરો એટલે આપણે પાકું સરવૈયો તૈયાર કરવું છે મિત્રો જ્યારે પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયો તૈયાર કરવાનું હોય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતે મિલકતોમાં અને દેવામાં જે વધારો ઘટાડો થાય એ નવા પાકા સરવૈયામાં દર્શાવવો પડે તો હવે તમે બરાબર અહીંયા ધ્યાન રાખો રકમ સામે રાખજો તો અહીંયા આપણે બે ફોર્મેટ દોરેલા છે પુનઃ મૂલ્યાંકન ખાતું વિગત રકમ રૂપિયા વિગત રકમ રૂપિયા અને પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું મૂડી દેવા રકમ રૂપિયા મિલકત લેણા રકમ રૂપિયા હવે આપણે પહેલો જ હવાલો જોઈએ તો પહેલો હવાલો છે જમીન મકાનની કિંમતમાં પચીસ ટકા વધારો કરવાનો છે જાઓ રકમના પાકા સરવૈયામાં મિલકતો બાજુ જમીન મકાન પહેલી જ આપી છે એક લાખ તો એક લાખના પચીસ ટકા કરો કેલ્ક્યુલેટરમાં પચીસ હજાર થાય તો પચીસ હજારનો વધારો કરવાનો છે જમીન મકાન મિલકત છે મિલકતમાં વધારો લાભ થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ દર્શાવો તો ઉપર જુઓ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ ડિફરન્સની રકમ જ લખવાની છે પચીસ હજાર એક લાખના પચીસ ટકા એટલે પચીસ હજારનો વધારો મિલકતનો વધારો લાભ થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા લખ્યું હવે એની બીજી અસર સાથે સાથે પાકા સરવૈયામાં આપતા જવાની બરાબર જોજો પાકા સરવૈયામાં અસર કેમ આપવાની પહેલાં જમીન મકાન રકમમાં જે કિંમત આપેલી છે એ અંદરના ખાનામાં લખવાની તો આપણે લખ્યું જમીન મકાન એક લાખ પ્લસ હવે વધારો હોય તો પ્લસ કરવાનો ઘટાડો હોય તો માઇનસ કરવાનો અહીંયા પચીસ વધારો છે તો લખો પ્લસ વધારો પચીસ તો જમીન મકાનની પુનઃ મૂલ્યાંકન બાદની કિંમત આવી એક લાખ પચીસ હજાર ચોપડીમાં કિંમત લખવાની એક લાખ પછી પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે જેટલો વધારો કર્યો એ પ્લસ કરવાનો પ્લસ પચીસ હજાર તો જમીન મકાનની નવી કિંમત એક લાખ પચીસ હજાર આવી હવાલા નંબર બે ફર્નિચરની કિંમત દસ ટકાથી ઘટાડવાની થી હોય તો એ જ રકમ ઘટાડવી તો જુઓ ફર્નિચર ત્રીસ હજાર છે મિલકત લેણા બાજુ રકમમાં જુઓ યંત્રોની નીચે ફર્નિચર ત્રીસ હજાર તો ત્રીસ હજારના દસ ટકા ત્રણ હજાર થાય તો ત્રણ હજાર ફર્નિચર મિલકત છે મિલકતની કિંમત ઘટી એટલે નુકસાન તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે તો જો ઉધાર બાજુ એન્ટ્રી આવી ફર્નિચર ખાતે ત્રણ હજાર ત્રીસ હજારના દસ ટકા ત્રણ હજારનો ઘટાડો મિલકતનો ઘટાડો નુકસાન એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ હવે એની બીજી અસર પાકા સરવૈયામાં આપીએ તો ફર્નિચર લખો અહીંયા મેં જગ્યા છોડી છે વચ્ચે પણ જગ્યા તમે ન છોડો તો ચાલે જમીન મકાનની નીચે તરત લખી નાખો તો પણ ચાલશે તો ફર્નિચર રકમમાંથી લખો પહેલાં ત્રીસ હજાર આ જૂની કિંમત થઈ હવે એમાં ઘટાડો થાય છે એટલે આપણે પ્લસ નહીં કરીએ પણ માઇનસ કરશું તો માઇનસ ઘટાડો ત્રણ હજાર તો બારના ખાનામાં ત્રીસ હજાર માઇનસ ત્રણ હજાર બરાબર સત્યાવીસ હજાર આવશે મિત્રો તો અહીંયા બીજો હવાલો પૂરો થયો ત્રીજો હવાલો જોઈએ યંત્રોની કિંમત એસી ટકા રાખવાની છે એસી ટકા રાખવાની છે એટલે વીસ ટકા ઘટાડવાની છે મિત્રો બરાબર યાદ રાખો ટકા સો હોય આપણે એમ કીધું કે યંત્રોની કિંમત એસી ટકા રાખો તો સો માંથી એસી બાદ કરો એટલે કે વીસ ટકા ઘટાડો તો યંત્રોની કિંમતમાં અથવા આમ કરો યંત્રોના એંશી ટકા રાખો છો આપણે તો કેટલા ઘટાડ્યા તો કે ભાઈ વીસ ટકા ઘટાડ્યા તો યંત્રો પચાસ હજાર છે પચાસ હજારના એંશી ટકા રાખવાના છે એટલે એંશી ટકા કરો એટલે આપણે ચાલીસ હજાર રાખવાના છે તો પચાસ હજારના ચાલીસ હજાર રાખવાના હોય તો ઘટાડવાના કેટલા તો કે દસ હજાર બીજી રીતે વિચારીએ યંત્રો પચાસ હજારના છે એંશી ટકા રાખવાના છે એનો મતલબ એમ વીસ ટકા ઘટાડો તો પચાસ હજારના વીસ ટકા એટલે યંત્રોમાં દસ હજારનો ઘટાડો થશે તો મિલકતની કિંમત ઘટી આપણું નુકસાન અગેન પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે યંત્રો ખાતે દસ હજાર અને એની બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રકમમાં આપેલા યંત્રો પચાસ હજાર એમાં ઘટાડો છે એટલે માઈનસ ઘટાડો એના વીસ ટકા એટલે દસ હજાર એટલે બારના કોલમમાં ચાલીસ હજાર આવશે મિત્રો નેક્સ્ટ હવાલો છે આખર સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં પાંચ હજાર વધુ છે ચોપડે કિંમત વધુ છે બજાર કિંમત ઓછી છે તો આપણું પુનઃમૂલ્યાંકનનો અર્થ શું બજાર કિંમત ચોપડે લાવવી તો બજારમાં ઓછી છે તો આપણે પણ ઘટાડો તો આપણો આખર સ્ટોક મિલકત લેણા બાજુ ચાલીસ હજાર રૂપિયા છે હવે એની બજારમાં કિંમત પાંચ હજાર છે ને એ ઓછી છે વાક્યરત્ના બરાબર સમજો ચોપડે કિંમત બજાર કિંમત કરતાં વધુ છે ચોપડે કિંમત એટલે ઉપર તમે જોવો છો એ ચાલીસ હજાર એ ચોપડે કિંમત એ બજાર કરતાં ચાલીસમાં પાંચ વધુ છે એટલે બજારમાં ઓછી છે પાંચ એટલે બજારમાં પાંત્રીસ હજાર બોલે છે આપણે ચાલીસ હજાર છે બજાર કિંમત પાંત્રીસ હજાર છે આપણા ચોપડે ચાલીસ છે એટલે વાક્યરત્ન આમ થઈ આખર સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં પાંચ વધુ છે બજારમાં પાંત્રીસ છે તો આપણે પાંચ વધુ છે તો આપણે પાંચ વધુ નથી રાખવાની બજાર કિંમત ચોપડે લાવો એટલે કે પાંત્રીસ કરો તો ચાલીસમાંથી પાંત્રીસ કરીએ તો સ્ટોકમાં પાંચ હજારનો ઘટાડો અગેન સ્ટોક આપણી મિલકત મિલકતમાં ઘટાડો નુકસાન કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે સ્ટોક ખાતે પાંચ હજાર અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પહેલાં લખો જૂનો આખર સ્ટોક ચાલીસ હજાર માઇનસ ઘટાડો પાંચ હજાર એટલે બારના કોલમની અંદર પાંત્રીસ હજાર એ આવી જશે ત્યાર પછી નેક્સ્ટ હવાલો દેવાદારો પર કુલ પચીસોની ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે તો જુઓ મિત્રો રકમમાં દેવાદારો પચીસ હજાર આપેલા છે એમાંથી રકમની ઘાલખા દનામત એક હજાર છે તે ને હમણાં ભૂલી જાઓ આપણે મૂળ દેવાદારો યાદ રાખો મૂળ દેવાદારો કેટલા છે તો કે પચીસ હજાર તો મૂળ દેવાદારો પચીસ હજારમાંથી પહેલાં પચીસો કુલ રાખવાના છે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પહેલાં દેવાદારો ઘાલખા દનામત બાદ કર્યા પહેલાંના લખો પચીસ હજાર આખર સ્ટોકની નીચે દેવાદારો પચીસ હજાર ઘાલખાદ અનામત રકમની એક હજાર છે એ હમણાં નથી ગણવાની મૂળ દેવાદારો ઘાલખા અનામત બાદ કર્યા પહેલાંના લખો પચીસ હજાર હવે હવાલામાં એમ કીધું છે પાંચમા હવાલામાં કે કુલ પચીસો ઘાલખા અનામત રાખવાની છે તો માઇનસ કરો માઇનસ ઘાલખા દનામત પચીસો તો પચીસ હજારમાંથી પચીસો બાદ કરીએ એટલે બાવીસ પાંચસો આવે બરાબર યાદ રાખો નવા પાકા સરયામાં ઘાલખા દનામત હવાલાની વાત કરવાની છે આપણું વાર્ષિક હિસાબનું સૂત્ર યાદ કરવાનું કે ભાઈ નવી ઘાલખાદ અનામત દેવાદરોમાંથી હવાલાની માઇનસ થાય હવે હજાર રૂપિયાનું શું કરવાનું જે રકમમાં આપેલું છે તો એ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવી જાઓ સ્ટોકની નીચે જુઓ રકમમાં ઘાલખા દનામત હજાર તો હતી જ આપણે કુલ રાખી પચીસો તો પચીસોમાંથી હજાર બાદ કરો તો આપણે કેટલો વધારો કર્યો તો કે આપણે પંદરસો રૂપિયાનો વધારો કર્યો ફરીવાર કુલ ઘાલખાદ અનામત પચીસો રાખવાની છે એમાં હજાર તો રકમમાં હતી જ તે એ બાદ કરો તો આપણે વધારો કેટલો કર્યો પંદરસો ફરી રીતે સમજીએ બીજી રીતે રકમમાં ઘાલખાદ અનામત એક હજાર છે હું એમ કહું કે કુલ પચીસો કરવાની છે તો તમારે કેટલો વધારો કરવો પડે પંદરસો રૂપિયા બરાબર છે દાખલા તરીકે તમે સ્કૂલમાં ફી ચૂકવો ને તમે હજાર રૂપિયા આપ્યા હવે તમને ફી લેનાર એમ કે કુલ ફી તો પચીસો છે તો તમારે બીજા કેટલો વધારો કરવો પડે તો કે ભાઈ પંદરસો એમ આપણી પાસે ઘાલખાદ અનામત હજાર છે કુલ પચીસો રાખો તો હજાર તો છે જ તે તો કુલ પચીસો કરવામાં એમાં પંદરસો જે ખૂટે છે એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ જોગવાઈ થશે તો બીજી એન્ટ્રીની પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે કાલખાદ અનામત પંદરસો રૂપિયા યાદ રાખો દેવાદારોમાંથી કુલ બાદ થશે અને બંનેનો જે ડિફરન્સ છે રકમ અને હવાલાનો જે ડિફરન્સ છે એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે તો ઘલખાદ અનામતમાં વધારો થાય કે એની જોગવાઈ નવી કરવાની હોય તો એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે નેક્સ્ટ વાલો લેણદારોમાંથી ત્રણ હજારના નાણાં હવે ચૂકવવાના નથી તો આપણો લાભ કહેવાય જો લેણદારો મૂડી દેવા બાજુ આપેલા છે ચાલીસ હજાર તો એમાંથી હવે ત્રણ હજાર નથી ચૂકવવાના આપણું દેવું ઘટ્યું દેવું ઘટે તો લાભ તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લાભ છે તો ડિફરન્સ લખો ત્રણ હજાર નથી ચૂકવવાનો તો લેણદારો ખાતે ત્રણ હજાર એ આપણો લાભ છે દેવું ઘટ્યું એટલે લાભ લાભ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લેણદારો ખાતે ત્રણ હજાર હવે લેણદારો એટલે દેવું ઘટ્યું તો મૂડી દેવા બાજુ પહેલાં રકમના લેણદારો લખો ચાલીસ હજાર જો મૂડી દેવા બાજુ લખેલા છે અંદરના કોલમમાં લખો લેણદારો ચાલીસ હજાર હવે નથી ચૂકવવાના એટલે દેવું ઘટ્યું તો માઇનસ કરો ત્રણ હજાર તો આપણું દેવું ઘટીને બારના કલમમાં સાડત્રીસ હજાર આવશે મિત્રો ચાલીસ હજાર ચૂકવવાના હતા એના બદલે હવે સાડત્રીસ હજાર ચૂકવવા પડશે ત્રણ હજાર આપણે ઓછા ચૂકવવા પડશે તો એ આપણો લાભ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા અને છેલ્લો હવાલો છે બેંક લોન પર છેલ્લા ત્રણ માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે ફટાફટ ગણતરી કરો રફ નોટમાં એક સૂત્ર લખો લખો લોન પર વ્યાજ બરાબર પી આર એન છેદમાસો સૂત્ર બધાયને આવડે જ છે પી આર એન છેદમાસો મૂડી દેવા બાજુ જુઓ બેંક લોન તો પી બરાબર ત્રીસ હજાર લખો ગુણ્યા આર તો આર આપ્યો છે બાર ટકાની બેંક લોન આર એટલે ટકા તો ગુણ્યા બાર હવે ટકાના છેદમાં શું આવે તો કે સો આવે ગુણ્યા એન કેટલા માસનું વ્યાજ છે તો કે ભાઈ ત્રણ માસનું તો ગુણ્યા ત્રણ કરો ભાગ્યા બાર કરો ફરીવાર સૂત્રો બોલું છું ત્રીસ હજાર ગુણ્યા બારના છેદમાં સો એટલે બાર ટકા ગુણ્યા ત્રણના છેદમાં બાર ત્રણ માસ હવે માસના છેદમાં બાર આવે ટકાના છેદમાં જેમ સો આવે એમ ત્રણ માસ તો એના છેદમાં બાર તો ત્રણના છેદમાં બાર તો નવસો રૂપિયા વ્યાજ આવશે તો આ નવસો રૂપિયા વ્યાજ લોનનું ચૂકવવાનું બાકી છે જે આપણું નુકસાન કહેવાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે નવસો ચૂકવવાનો બાકી ખર્ચ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ હવે મૂડી દેવ બાજુ બે રીતે એન્ટ્રી કરી શકીએ બાર ટકાની બેંક લોન ત્રીસ હજાર અંદર લખીએ પ્લસ બાકી વ્યાજ નવસો કરી અને ત્રીસ હજાર નવસો બાર લખી શકીએ અને અહીંયા મેં દર્શાવેલું છે એ રીતે બાર ટકાની બેંક લોન સીધી બાર દર્શાવો ત્રીસ હજાર અને નીચે ચૂકવવાનું બાકી વ્યાજ આપણું દેવું કહેવાય વાર્ષિક હિસાબ યાદ કરો ચૂકવવાનું બાકી તો બાકી દેવું મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી વ્યાજ નવસો લખી શકાય અહીંયા બાર ટકાની બેંક લોન રકમમાંથી લીધી એનું કાંઈ નથી કરવાનું એ ત્રીસ હજાર એઝ ઇટ ઇઝ મૂકી દો નવસોની બે એન્ટ્રી થશે એક પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લોનના વ્યાજ ખાતે અને બીજું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તો મિત્રો અહીંયા બધા જ હવાલા પૂર્ણ થઈ ગયા છે હવે રકમમાં નજર નાખો જે વિગત ઉપર હવાલો નથી આવ્યો એ વિગત આપણે એઝ ઇટ ઇઝ મૂકી દેવાની છે ચાલુ ખાતા સિવાય તો ચાલો ક્ષેના ઉપર હવાલો થાય એવો ડાબી બાજુથી શરૂઆત કરીએ પેન્સિલથી હુંડી આવી જાઉં મિલકત લેણા બાજુ મિલકત લેણા બાજુ જો મિત્રો ફર્નિચરની નીચે રોકાણો છે તો રોકાણો નામની મિલકતમાં કોઈ ફેરફાર નથી થયો તો એ આપણે એઝ ઇટ ઇઝ દર્શાવી દેવાના છે ત્યાર પછી લેણી હુંડી છે અને રોકડ સિલક છે આટલી મિલકતો અને દેવા આપણે એઝ ઇટ ઇઝ દર્શાવી દઈશું તો સૌથી પહેલાં આપણે એઝ ઇટ ઇઝ મૂડી દર્શાવીએ મિત્રો યાદ રાખો મૂડીમાં કોઈ ફેરફાર નહીં થાય કારણ કે ભાગીદારો અહીંયા સ્થિર મૂડી પ્રથા અપનાવે છે કેમ ખબર પડી તો કે ચાલુ ખાતા આપેલા છે તો મૂડી દેવા બાજુ રકમની મૂડી એઝ ઇટ ઇઝ દર્શાવી દો ચાલો મૂડી ખાતા મંજુ એક લાખ પચાસ હજાર પ્રભા ચાલીસ હજાર અને મીના ત્રીસ હજાર ટોટલ કરી નાખો બે લાખ વીસ હજાર મૂડીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી ત્યાર પછી આપણે રોકાણો મૂકી દઈએ મિલકત લેણા બાજુ એમાં કોઈ વધારો ઘટાડો નથી એટલે એની રકમ સીધી બાર દર્શાવી દેવાની પચાસ હજાર તો ચાલો રોકાણો પચાસ હજાર મેં દર્શાવ્યા છે ફર્નિચરની નીચે સીધી રકમ બાર પચાસ હજાર કારણ કે એમાં કોઈ ફેરફાર નથી ત્યાર પછી મૂડી દેવા બાજુ દેવી હુંડી તો દેવી હુંડી દર્શાવી દો એઝ ઇટ ઇઝ દસ હજાર એમાં કોઈ ફેરફાર નથી ત્યાર પછી ચૂકવવાનું બાકી વ્યાજ એ આપણે અગાઉ દર્શાવેલું છે એટલે હવે તમારે દર્શાવવાની જરૂર છે નહીં ઉપરના હવાલામાં લોન પર વ્યાજ નવસો હતું એ જ વ્યાજ આ છે બીજું કોઈ નથી એટલે ફરીવાર લખવાની જરૂર નથી ત્યાર પછી મિલકત લેણા બાજુ લેણી ઊંડી તો લેણી ઊંડી એઝ ઇટ ઇઝ પાંચ હજાર લખી નાખો અને રોકડ સિલક ચાલીસ હજાર હવે મિત્રો આપણે બધી જ એન્ટ્રી પૂરી થઈ ગઈ છે એક મૂડી દેવા બાજુ ચાલુ ખાતા બાકી રાખ્યા છે અને પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું બાકી છે તો હવે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે કોઈ વિગત નહીં આવે તો જોઈએ કઈ બાજુ સરવાળો વધે છે તો પહેલાં ઉધાર બાજુનો સરવાળો કરીએ ત્રણ હજાર દસ હજાર પાંચ હજાર પંદરસો અને નવસો તો એનો મતલબ એમ મિત્રો કે જમા બાજુ સરવાળો વધે છે પચીસ હજાર જમીનના જમીન મકાન અને લેણદારોના ત્રણ હજાર તો એનો સરવાળો અઠ્યાવીસ હજાર આપણે જમા બાજુ પહેલાં દર્શાવીએ ઈનોય સરવાળો અઠ્યાવીસ હજાર ઉધાર બાજુ દર્શાવીએ અને એમાંથી ઉધાર બાજુની વિગત અનુક્રમે ત્રણ હજાર દસ હજાર પાંચ હજાર પંદરસો અને નવસો બાદ કરતા છોતેરસો રૂપિયા વધશે આ નફો કેવા છે પુનઃ મૂલ્યાંકન ખાતાનો એ આપણે ત્રણે ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે મંજુ પ્રભા અને મીના કયા પ્રમાણમાં બરાબર યાદ રાખવાનું જૂના પ્રમાણમાં પાંચ જેમ ત્રણ જેમ બે તો એ પ્રમાણમાં વહેંચતા મંજુને મળશે આડત્રીસો પ્રભાને મળશે બાવીસો એસી અને મીનાને મળશે એક હજાર પાંચસો એસી આ નફો જે આવ્યો એ ચાલુ ખાતામાં પ્લસ કરવાનો છે રકમમાં જુઓ મંજુનું ચાલુ ખાતું દસ હજાર છે એમાં એનો નફો પ્લસ કરો આડત્રીસો એટલે મંજુના આવશે તેર આઠસો બીજું પ્રભાનું ચાલુ ખાતું વીસ હજાર છે એમાં એનો નફો કરો પ્લસ અઠ્યાવીસો એટલે એનું ચાલુ ખાતું આવશે બાવીસ બસો એંશી સોરી બાવીસો એંશી પ્લસ કરો એટલે એનું આવશે બાવીસ બસો એંશી અને હવે મીના એમનું ચાલુ ખાતું નવ હજાર રૂપિયા છે એમાં એમનો નફો પ્લસ કરો એક હજાર પાંચસો વીસ એટલે એમનું ચાલુ ખાતું આવશે દસ પાંચસો વીસ એ ત્રણેયનો ટોટલ એટલે કે તેર હજાર આઠસો બાવીસ હજાર બસો ને એંશી અને દસ પાંચસો વીસ એ ત્રણેયનો ટોટલ છેતાલીસ હજાર છસો બારના ખાનામાં લખી નાખવાનો છે અને હવે પાકા સરવૈયાની બંને બાજુના સરવાળા સરખા કરતાં ત્રણ ચુમ્માલીસ પાંચસો મળી જશે મિત્રો તમે કન્ફ્યુઝન થશે કે આ નફો ચાલુ ખાતે લઈ ગયા તો આ ચાલુ ખાતા કઈ રીતે આવ્યા તો એ જરા આપણે જોઈ લઈએ નીચે જે ટેબલ આપેલું છે એમાં જુઓ સૌથી પહેલાં રકમમાં ચાલુ ખાતા જુઓ મૂડી ખાતામાં આપણે કોઈ ફેરફાર નથી કર્યો એ પાકા સર એમાં એઝ ઇટ ઇઝ દર્શાવી ચાલુ ખાતા પહેલાં ભાગીદારોના નામ લખો મંજુ પ્રભામીના શરૂની બાકી એટલે ચાલુ ખાતાની રકમમાં આપેલી બાકી તો રકમમાં મંજૂના દસ હજાર મૂડી દેવા બાજુ આપેલા છે ચાલુ ખાતા એમાં જુઓ મંજુના દસ હજાર પ્રભાના વીસ હજાર અને મીનાના નવ હજાર હવે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો જે વહેંચો એમાં પ્લસ કરવાનો છે તો મંજુનો નફો આડત્રીસો પ્રભાનો બે હજાર બસો એંશી મીનાનો એક હજાર પાંચસો ને વીસ તો આ પ્લસ કરતાં શરૂની બાકીમાં નફો પ્લસ કરતાં મંજુની આખરની બાકી આવી ચાલુ ખાતાની તેર આઠસો પ્રભાની આવી બાવીસ બસો એંશી અને મીનાની દસ પાંચસો વીસ જે આપણે પાકા સરવૈયામાં મૂડી ખાતાની નીચે ત્રણેય દર્શાવેલી છે તેર આઠસો બાવીસ બસો એંશી અને દસ પાંચસો વીસ તો મિત્રો કાંઈ નથી રકમમાં આપેલ ચાલુ ખાતાની બાકીમાં પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો પ્લસ કરવાનો છે અહીંયા પાકું સરવૈયું પૂર્ણ થાય છે હવે હવાલા નંબર ત્રણ બરાબર ફરીવાર સમજો યંત્રોની કિંમત એંશી ટકા રાખવાની છે એટલે એનો અર્થ એમ થાય વીસ ટકા ઘટાડવાની છે પચાસ હજારના વીસ ટકા એટલે યંત્રોમાં દસ હજારનો ઘટાડો થશે પછી લોન પર વ્યાજ મેં તમને સૂત્ર લખાયું મેચ કરો બરાબર લખ્યું છે ત્રીસ હજાર ગુણ્યા બારના છેદમાં સો ગુણ્યા ત્રણના છેદમાં બાર તો આપણું વ્યાજ નવસો મળી ગયું અને નવા પાકા સર્વેમાં ચાલુ ખાતાની બાકી આપેલી છે એ આ જ રીતે આવશે તો આ રીતે તૈયારી કરજો મિત્રો અને હવે પછીનો લાસ્ટ એટલે કે તેરમો દાખલો છે સાજન અને નિરમીવાળો એ આપણે નહીં ગણીએ એની પહેલાં બારમો દાખલો છે એકત્રિત અનામતો અને નફાની વહેંચણી એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં થિયરી અને ત્યારબાદ એ દાખલાનો અભ્યાસ કરજો આવજો